કોરોનાની મહામારી બાદ પ્રથમવાર કચ્છના માતાના મઢ નવરાત્રી યોજાશે. નવરાત્રી દરમિયાન મંદિરમાં ભક્તો માટે ખુલ્લું મૂકવાનો મહત્વનો નિર્ણય તંત્ર, ગામ પંચાયત તેમજ માતાના મઢ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય. નવરાત્રીમાં કચ્છમાં માતાના મઢ તરફ ભક્તોનો પ્રવાહ ચાલુ હોય છે. લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માતાના મઢ દર્શન કરવા ઉમટી પડતા હોય છે. ચાલુ વર્ષે દેશ સાથે કચ્છમાં પણ કોરોના સંક્રમણ ઘટતા માતાના મઠ, જાગીર ટ્રસ્ટ તેમજ વહીવટીતંત્ર દ્વારા અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે દરમિયાન કોરોના બાદ પ્રથમ વખત આસો નવરાત્રીમાં માતાના મઠ, આશાપુરા મંદિર તેમજ પરિસર માય ભક્તો દર્શનાર્થીઓ માટે ખુલ્લો રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશ દેવીમાં આશાપુરા ના સ્થાનકે લાખોની સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને કે વાહન દ્વારા નવરાત્રી દરમિયાન માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે. પરંતુ કોરોના કહેરના કારણે મંદિરમાં પ્રસાદી ક્ષેત્રમાં કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેમજ માર્ગો ઉપર પદયાત્રીઓનો કેમ્પ યોજવા પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સાથે માતાના મઠ ગ્રામ પંચાયત દ્વારા માય ભક્તોને વિનંતીપૂર્વક અપીલ કરવામાં આવી છે કે દર્શનાર્થીઓએ માતાના મઠ દર્શન માટે આવે ત્યારે કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરે. તે ઉપરાંત માય ભક્તો માટે જાગીર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શન પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે જે રીતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેને સૌ કચ્છી લોકો પણ આવકારી રહ્યા છે. અલી મોહમ્મદ ચાકી, ZS TV, કચ્છ. કરી હતી ને મિટિંગની અંદર એવો નિર્ણય લેવામાં આવેલ છે કે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. પણ જે પદયાત્રીઓ આવે છે એના માટે જે કેમ્પ કરવામાં આવે છે, કેમ્પ કરવાની પરમિશન નહીં મળે અને માતાના મઢમાં જે મેળો થાય છે મેળાની પરમિશન નહીં મળે અને કોવિડની ગાઈડલાઇનનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એટલે નવરાત્રી તો 7 તારીખના સ્ટાર્ટ થાય છે પણ ઘટ સ્થાપના 6 તારીખના રાત્રિના 9:30 વાગે ઘટ સ્થાપના થશે. 7 તારીખના પહેલો નવરાત્રો ચાલુ થશે ને 12/9 હવન સ્ટાર્ટ રાત્રિના 9:30 વાગે થશે અને રાત્રિના 1:30 વાગે અમારા રાજા બાવા યોગેન્દ્રસિંહના હાથે શ્રીફળ હોમાશે. આપના માધ્યમ દ્વારા જે આવતા માય ભક્તોને જણાવવા માગું છું, વિનંતી કરું છું કે જ્યારે દર્શનાર્થી માટે મંદિરમાં આપ આવો ત્યારે સરકારશ્રીનો કોવિડનો ગાઈડલાઇનનો પૂરેપૂરો પાલન કરવાનું રહેશે. પ્રસાદની છૂટ છે પણ આપણે ત્યાં પ્રસાદ લેવા માટે ખૂબ ગર્દી પણ ન કરવી જોઈએ. દર્શન કરવા માટે પણ લાઇનમાં ડિસ્ટન્સ રાખજો અને ચુસ્તપણે કોવિડ ગાઈડલાઇનનો અમલ કરવાનું રહેશે. આ વખતે સરકારશ્રીએ અમને સૂચના આપેલ છે કે કોવિડ ગાઈડલાઇન પ્રમાણે જ્યાં રહેવાનો ઉતારા છે ત્યાં અમારા સ્વયંસેવકો અને પોલીસને રહેવાની વ્યવસ્થા માટે છૂટ છે. પણ બહારથી માય ભક્તો આવે છે તેના માટે રહેવાની વ્યવસ્થા જો ન કરો તો વધારે સારું છે, કોવિડની સંક્રમણને કારણે ફેલાય નહીં.